નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન માં દ્વિતીય સત્રમાં પાઠ 4 છે, સર્વોચ્ચ અદાલત, પાના નંબર 25 પર આપેલ છે. તેમાં પાના નંબર 25 ઉપર છે એક ચિત્ર આપેલું છે, તેમાં વર્તમાનપત્રમાં આપેલ સર્વોચ્ચ અને વડી અદાલતના ચુકાદા છે, એનું ન્યૂઝપેપરનું કટિંગ છે તે આપેલ છે, તમે વાંચજો એના વિશે. એના પછી આપ્યું છે કે અહીં તમે જોયું કે વિવિધ અદાલતો ખૂબ ઉપયોગી છે, વિવિધ અદાલતો ચુકાદા સંભળાવે છે, પરંતુ શું આપને ખબર છે કે અદાલતોની જરૂર શા માટે છે? કે આપણે અદાલતો છે એ ઉપયોગી છે, તેના ચુકાદા આપણે સાંભળીએ છીએ, ન્યૂઝપેપરમાં વાંચીએ છીએ, ન્યૂઝમાં સાંભળીએ છીએ, પણ અદાલતોની જરૂર શા માટે છે તે આપણે કોઈથી વિચાર્યું? તો કે વાંચો અને વિચારો. લોકોના હિત રક્ષણ અને કલ્યાણ માટે કાયદાની જરૂર પડે છે. કાયદાની જરૂર શેની પડે, શે માટે પડે, શાના માટે પડે છે? તો કે લોકોના હિત રક્ષણ અને કલ્યાણ માટે કાયદાની જરૂર પડે છે. જ્યારે દેશનો કોઈ નાગરિક અથવા સંસ્થા કાયદાનું ઉલ્લંઘન કરે તો એક નિશ્ચિત પ્રક્રિયા અપનાવવામાં આવે છે. કોઈ નાગરિક હોય કે સંસ્થા હોય કાયદાનું ઉલ્લંઘન કરે તો એક પ્રક્રિયા છે, નિશ્ચિત હોય છે, ફિક્સ હોય છે, તે અપનાવવામાં આવે છે. આપણા દેશમાં ન્યાયતંત્રમાં ન્યાય આપવા માટે તાલુકાની અદાલતો, જિલ્લાની અદાલતો, વડી અદાલતો, સર્વોચ્ચ અદાલત એમ સળંગ ન્યાય વ્યવસ્થા છે. એટલે સૌથી પહેલાં શું આવે? તો કે તાલુકો, એટલે કે તાલુકાની અદાલત આવે. પછી એનથી મોટું તો કે જિલ્લો, એટલે એમાં જિલ્લાની અદાલત. પછી વડી અદાલત, એટલે કે આપણે એક રાજ્યમાં જે મેઇન અદાલત હોય, વડી અદાલત અલગ અલગ રાજ્યમાં હોય. પછી સર્વોચ્ચ અદાલત, એટલે કે આખા દેશનું એક અદાલત મેઇન હોય એને કહેવાય સર્વોચ્ચ અદાલત. એમ સળંગ ન્યાય વ્યવસ્થા છે. ભારતીય લોકતંત્રમાં ન્યાયતંત્ર એ સરકારના ત્રણ અંગોમાંનું એક મુખ્ય છે અંગ છે. ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારીથી સ્વતંત્ર રાખવામાં આવ્યું છે. સ્વતંત્ર ન્યાયતંત્રનો શું મતલબ છે? શું તમે તમારી આજુબાજુની અદાલત અને નવી દિલ્હીમાં સ્થિત સર્વોચ્ચ અદાલત વચ્ચે કોઈ સંબંધ છે? આ પ્રકરણમાં તમને આ સવાલોનો જવાબ મળશે. એના પછીનો પોઈન્ટ છે કે સર્વોચ્ચ અદાલતની કામગીરી શું હોય છે? કે જે સર્વોચ્ચ અદાલત છે, જે બાજુમાં ચિત્ર પણ આપેલું છે, તેની કામગીરી શું છે? તો કે આપણા દેશની સર્વોચ્ચ અદાલત દિલ્હીમાં આવેલ છે. દિલ્હીમાં આવેલ છે. દેશની બધી જ અદાલતોમાં સર્વોચ્ચ અદાલતનું સ્થાન સૌથી ઊંચું છે. ભારતમાં 28 જાન્યુઆરી 1950ના રોજ સર્વોચ્ચ અદાલતનો આરંભ થયો, એટલે કે શરૂઆત થઈ. મૂળભૂત હકોના પાલન કરવા માટેનો અધિકાર સર્વોચ્ચ અદાલત પાસે છે. કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા સર્વોચ્ચ અદાલતમાં ન્યાય મેળવવા અરજી કરી શકે છે. પછી એના પછીનો પોઈન્ટ છે વિવાદોનો ઉકેલ આપવો. તો કે સર્વોચ્ચ અદાલત નાગરિકો, નાગરિક અને સરકાર, રાજ્યો વચ્ચે તથા કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના વિવાદોનું ઉકેલવાનું કાર્ય કરે છે. તેનું કાર્ય શું છે? તો કે નાગરિક વચ્ચે, બે નાગરિક વચ્ચે હોય, પછી નાગરિક અને સરકાર વચ્ચે અને બે રાજ્યો વચ્ચે અથવા તો કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કાંઈ પણ વિવાદ હોય તેને ઉકેલવાનું કાર્ય કરે છે. આને સમજવા માટે આપણે ગુજરાત રાજ્યના નર્મદા બચાવ આંદોલનનો કેસ સમજીશું. કે આ શું કહેવા માગે છે? તો કે એક કેસ લીધો છે કે નર્મદા બચાવ આંદોલન. નર્મદા નદી પર નવાગામ ખાતાને જળાશયના બંધની ઊંચાઈ 110 મીટરથી વધે નહીં તે માટે મધ્યપ્રદેશ તથા પર્યાવરણનું જતન કરતી સ્વૈચ્છિક સંસ્થાઓ તેના વિરોધ કરતી હતી. કે જે નર્મદા નદી ઉપર નવાગામ પાસે જે બંધ બાંધવામાં આવ્યો હતો તેની ઊંચાઈ છે એ 110થી વધુ હોવી જોઈએ નહીં. એ કોણે એક ચુકાદો કર્યો હતો, કેસ આપ્યો હતો? તો કે મધ્યપ્રદેશ અને પર્યાવરણનું જતન કરતી સ્વૈચ્છિક સંસ્થાઓ છે એણે એનો વિરોધ કર્યો હતો. તેઓના મતે આ બંધના બાંધકામથી ત્યાંના રહેતા આદિવાસીઓને હટવું પડશે. કે જો આ ડેમની ઊંચાઈ વધે તો ત્યાં જે આજુબાજુ રહેતા આદિવાસીઓ હોય એને ત્યાંથી હટવું પડે, સ્થળાંતર કરવું પડે, બીજી જગ્યાએ જવું પડે રહેવા માટે. તેથી તેમના મૂળભૂત અધિકારનો ભંગ થશે. રાજ્યો વચ્ચેની આ તકતારોની નિવડે લાવવા માટે, એટલે કે જે બે રાજ્યો છે, એક તો બંધ ક્યાં બંધવામાં આવતો હતો? તો ગુજરાતમાં બાંધવામાં આવતો હતો. અને સામે કોણ હતું?
તો કે મધ્ય પ્રદેશ હતું કેમ કે નર્મદા નદી મધ્ય પ્રદેશમાંથી નીકળે છે ને આપણે ખ્યાલ જ છે એટલે કે બે રાજ્યો વચ્ચેનો આ તકરાર હતો એને નિવાડો લાવવા માટે 8 માર્ચ 2006 ના રોજ સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપતા જણાવ્યું કે વધતી જતી વસ્તીને ધ્યાનમાં લઈ આ યોજના ઘણી અગત્યની છે જે આપણે ખ્યાલ જ છે કે વર્ષ જેમ ચાલતા જાય એમ વસ્તી પણ વધવાની જ છે એટલે કે વધતી જતી વસ્તી છે એને લીધે જોઈએ તો આ યોજના ઘણી અગત્યની છે સરદાર સરોવર યોજનાને કારણે સજીવ સૃષ્ટિ અને પર્યાવરણમાં સુધારાત્મક ફેરફાર થવાની શક્યતા છે આ યોજનાથી ગુજરાત મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ઘણા મોટા ભાગના પાણી પહોંચાડી શકાશે એટલે કે આ યોજના લીધે 3 રાજ્યોને લાભ થશે પાણી પહોંચાડવામાં આવશે અને તે વિસ્તારમાં રણને આગળ વધતું અટકાવી શકાશે કે આપણે ખ્યાલ જ છે કે રાજસ્થાનમાં રણ પ્રદેશ છે ને તો પાણી ત્યાં પહોંચે તો રણને આગળ પડતું વધતું અટકાવવામાં પણ મદદરૂપ થાય આ યોજનાથી વિપરીત અસર પામતા લોકોને ક્રમશઃ પુનઃવસન કરવામાં આવશે કે જે લોકોને છે પુનર્વાસ કરવામાં કરવામાં આવે તો એને પુનઃવસન કરવામાં આવે કે એક જગ્યાએ બીજી જગ્યાએ મદદ કરવામાં આવશે કે બીજી જગ્યાએ તે લોકો રહી શકે તેના માટે આ રીતે તેમના મૂળભૂત અધિકારનો ભંગ થશે નહીં અને જે આદિવાસી લોકો હતા તેને ત્યાંથી જવું પડતું હતું તો તેને બીજે ક્યાંક રહેવાની સુવિધા આપવાની એટલે તેનો અધિકાર છે જે મૂળભૂત અધિકાર તેનો ભંગ થાય નહીં પછી એના પછીનો પોઈન્ટ છે કે ન્યાયતંત્ર સ્વતંત્ર કેમ તો કે ધારો કે એક તાકાતવર વ્યક્તિએ તમારા પરિવારની જમીન પર કબજો કરી લીધો છે કે આપણે ઉદાહરણ તરીકે લઈએ તો તમે એક એવી વ્યવસ્થામાં રહો છો કે જ્યાં વ્યક્તિઓ કોઈ ન્યાયાધીશ કે તેના પદ પર હટાવી શકે નહીં અથવા તેની બદલી કરાવી શકે નહીં કે આપણે એવી વ્યવસ્થામાં છીએ કે ન્યાયાધીશ હોય છે તેના પદ પરથી તે હટાવી પણ ન શકે કોઈ વ્યક્તિ અને તેની બદલી પણ કરાવી ન શકે જ્યારે તમે આ મામલાને અદાલતમાં લઈ જાઓ ત્યારે ન્યાયાધીશ પણ તેની હિમાયત કરતા જોવા મળશે તાકાતવર વ્યક્તિનું ન્યાયાધીશ પર જો નિયંત્રણ રહે તો ન્યાયાધીશ સ્વતંત્ર રૂપથી કોઈ નિર્ણય લઈ શકે નહીં અને જો સામે તો કોઈ તાકાતવર વ્યક્તિ હોય એ ન્યાયાધીશ પર હુકમ કરે નિયંત્રણ રાખે તો ન્યાયાધીશ છે પોતાનો ચુકાદો વ્યવસ્થિત રીતે આપી શકે નહીં સ્વતંત્રતાનો આ અભાવ ન્યાયાધીશને એ વાત માટે મજબૂર કરી દે છે કે તેમને હંમેશા તાકાતવર વ્યક્તિની તરફેણમાં જ ફેંસલો આપવો પડે પરંતુ ભારતીય બંધારણ આ પ્રકારની દખલગીરી પસંદ કરતું નથી આથી આપણા બંધારણમાં ન્યાયતંત્રને કારોબારી અને ધારાસભાથી સ્વતંત્ર રાખવામાં આવ્યું છે આથી એકવાર વડી અદાલત અને સર્વોચ્ચ અદાલતને ન્યાયાધીશોની નિયુક્તિ થઈ ગયા પછી કોઈ ન્યાયાધીશ તેમના પદ પરથી હટાડવા ઘણા જ મુશ્કેલ હોય છે જો કોઈ વ્યક્તિ એમ લાગે કે તે મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે તો તે અદાલતમાં જઈ શકે છે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં સુધીના પોઈન્ટ જોઈ ગયા હવે એના પછીનો પોઈન્ટ છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું